ભલો સદગુરુદેવો રોકડા ભગવાનને ઓળખો એટલે વર્તમાન એવા પોતાના આત્માને જાણ્યો એ આત્માના જાણપણાની

નાદની નોબત વાયગાજ કરે છે નાદની નોબત છે એ પ્રતીતિ કરાવે છે કે ઈશ્વર આપણા ઘટમાં બેઠો છે જ્યારે ગુરુ આપણને આ સત્ય ભાન કરાવે છે ત્યારે બે ઘડી સ્થિર કરતા એક નાના મોટા અનુભવ ને સર્વે મન પામે છે એ મન શબ્દ વિચાર કરતા નાદ સ્વરૂપ ને પ્રાપ્ત કરે છે શબ્દ કયો છે સત્શબ્દ ક્યાં છે પ્રથમ તો ગુરુએ આપેલું વચન એ સત શબ્દ છે એનો વિચાર કરવો એટલે એનું ભજન કરવું કારણ કે ગુરુએ એવું કહી દીધું કે આ નામ છે પણ એવી ખબર કઈ પડે કે જો એનો વિચાર કરવામાં આવે એટલે એ નામથી મંથન જો કરવામાં આવે તો નામી એવા આત્માનો અનુભવ થાય છે દરેક સંતોએ મહાપુરુષોએ અસત શબ્દ થી નાદ અનુભવ કર્યો છે કટો ઘટની અંદર નાદ ગુંજાજ કરે છે એની નોબતો વાયગાજ કરે છે પણ સબકો બસત હૈ રણુકાર બસતા હેવો પરાને પાર પરાને પાર પોચા જે નસતા અનહદ બધા મન બુદ્ધિ થી પર છે આ સ્થુળ દેહ થી પર છે સૂક્ષ્મ દેહ થી પર છે કારણ દેહના સહારે તમે નાદનો અનુભવ કરી શકો છો કારણ એ આપણો પોતાનો શ્વાસ ઉશ્વાસ છે સર્વથી પર છે જગત કારણથી પણ પર છે એટલે પર કીધો એને જાણવો એને બુજવો એને સમજવો આપણે આ સત્શબ્દની જરૂર છે પણ ન્યા જવા માટે એક અડગપણું જોઈ છે સુરવીરપણું જોઈ છે કેવું સુરવીરપણું કે જે મન લીધું પણ મૂકે નહીં આપણે પણ કયું લીધું છે કે આપણે ગુરુ થી નામરૂપી પણ લાવ્યા છે બનતા સુધી અને મૂકવું નહીં એટલે દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મૂકવું નહીં કબીર સાહેબે કીધું કે બપૈયા સ્વાત બિંદકો પ્યાસો પિયા પિયા રટલાય પ્યાસે પ્રાણ જાય અપના પણ ઓર નિર ન પાય ગુરુ સે લગ્ન કઠિન મેરે ભાઈ બપયો મન છે સ્વાતિ બુંદની જ પ્યાસ મૂળ શબ્દ થી સ્વાતિ બુંદ છે આ મહાપુરુષોના અનુભવ રૂપી શબ્દો એને પણ આપણે સ્વાતિ બુંદ કહી છે કારણ કે એનાથી જ મન ઘાયલ થાય છે પણ મૂળ શબ્દો છે એ નાભી થી કરે છે જે આદિનારાયણ ઘુમા ભગવાન સુતા છે અને એની ડૂટી માંથી એક દાંડલી નીકળી એમાં કમળ ખીલ્યું એ આપણું મનુષ્ય દેહ છે આ ત્રિવેણી આવી બોલે પણ મૂળ શબ્દ ને ખોજનારા બહુ થોડા છે વ્યવહારિક લાભ થઈ જાય અને મહાપુરુષોની છત્ર છાયામાં જ્ઞાન ની રેલમ છેલમ થતી હોય તો ત્યાં પણ બે ઘડી આનંદ આવે બસ

વખત છે દેહ કાળ આવી જાય તો ભલે આવી જાય પણ બીજી ઈચ્છા જ બસ કૃષ્ણ અર્જુન પડી જાય તો આશા ન્યા વાસા ને સુરતાન્યા દેહ ધરતા તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી તને મનુષ્ય દેહ અપાવું અને સંત રૂપે સદગુરુ રૂપે ગાંડા તને હથવારો કરાવો અને તારા અધૂરા યોગ ને પૂરો કરાવવું જીવ બંધાણો છે નાદનો બધ ઘટમાં વાગી જ રહી છે પણ સત્શબ્દના વિચારે જ એ અનુભવ થાય છે એની માટે મનની અડગતા જોઈ ટેક જોઈ ને જોઈ જે આપણે સૌ દેવારામ બાપામાં જોઈ છે કે દેવારામ બાપાની નેક ટેકે એના ઘટની અંદર નાદનો અનુભવ પ્રાપ્ત કર્યો અને આઈજે એનું આવડું મોટું સ્વરૂપ થઈ ગયું એક જ્ઞાન રમણે એક નાન ગુલતાનીએ અનેક જિજ્ઞાસુઓ ગુલતાન બનવાને લાગી ગયા એ ધનભાઈ છે ધન ઘડી છે આ સત્બનો વિચાર વિચાર કરીને એવી એને ધન્ય છે અને એનાથી આપણે સૌ કોઈ પણ ધન્ય બની રહ્યા છે દીકરાને તો બે છક બાર ક્યારે હોય બાપની કમાઈ હોય ત્યારે પાંચાદ પેઢીનું કામ કરીને ગયા હોય એ છોકરાઓની ચિંતા હોય તો આ તો જન્મ જન્મનું કામ કરીને ગયા છે આપણે તો એની કમાઈ આનંદ કરી લેવાની વાતો છે એ ભાઈઓ બહેનો બાળકો આપણે સૌ કોઈ દેવારામ બાપાની આ નિમિત્તે મળ્યા કે જે પુરુષો એ અડકતાથી સત્યને સાપડ્યું સાચવું અને એવી જ નેક ટેકે કાંઈ નાના મોટા સુખ દુઃખ આવ્યા લાભાઈને આવ્યા હરખ સુખ આવ્યા કાંઈ એવા તળરોડ આવ્યા છતાં ગયા નહીં એની અડગતા જ આ બધો આનંદ છે ધનભાઈ છે ધન ઘડી છે કે આપણે સૌ કોઈ એવા મહા જ્ઞાને આનંદ કરી રહ્યા છે કે જે જ્ઞાન જ આપણને સિદ્ધિ અપાવી રહ્યું છે બસ આવી તો સંતો મહાપુરુષોની છત્રાયા માં રહેવાનું છે એ સત્સંગ આ સમાજ આ જ્ઞાન આ સિદ્ધાંત આ સમજણ અને વળી આ સર્વ કોઈમાં સેવા ભાવ બસ આપણે કંઈ ઘટતું નથી એક વિશેષ ભાવે ઊંડાણની અંતરની ઈચ્છા એ સ્મરણની અંદર ખાસ રહેવું કામ ધંધો કરવાની ના નથી પહેરવા ઉઠવા હરવા ફરવાની ના નથી ખાવા પીવાની ના નથી પણ એ બધું કરતા કરતા સ્મરણની અંદર આગળ વધવું બસ એ જ આપણો સિદ્ધાંત એ આપણી સમજણ છે ને એ જ આપણી ખરી કમાય છે મહાપુરુષો એ માટે જ આપણને દિવસ રૂઢી રૂઢી શિખામણો કરે છે કાંઈ આપણા મન થોડા ઘણા ભટકી લટકી ગયા હોય તો આ જ્ઞાન આ સત્સંગથી પાછા આપણા મનને ધડે લાવી દે છે અને વળી આપણું મન કમાઈ કરતું થઈ જાય છે આ તો જન્મ પ્રતિ જન્મનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આપણે કોઈ જન્મથી મૃત્યુ સુધી જ માનનારા નથી પૃથ્વી ઉપરનો મનુષ્ય માત્ર એટલું જ માને છે જન્મથી મૃત્યુ સુધીનું છે એટલે તો એને વસિયત કરીને જવું પડે છે ભાગ પાડીને પડે છે આપણે તો જન્મ પ્રતિ જન્મને માનનારા છે ઉગારામ દાદા એ કીધું એ પ્રમાણે ચૌદસો ને ચાલીસ જુગ આપણા હંસ બધા ભેગા ભેગા છે જન્મ પ્રતિ જન્મનું આ જ્ઞાન જન્મ પ્રતિ જન્મથી આપણે સૌ કોઈ માણી રહ્યા છે બસ એ જ્ઞાનની ગઈ ચરમ સીમા કઈ તે અનુભવ છે અનુભવ માટે તરા મનની ટેક રાખો જરા અડગતાને ધારણ કરો તો બહારના કાર્યોની અંદર તો ઘણો શ્રમ છે આમાં એવો કોઈ શ્રમ નથી આ શ્રમ અમુકનો તમને વિશ્રામ અપાવે છે તમને આનંદ અપાવે છે તમને પ્રસન્નતા અપાવે છે ખરી વાત તો એક જ છે એ જે જ્ઞાનથી સર્વે સિદ્ધિતાને પાયમાં છે સર્વે સંતો અવતારો ઋષિ મુનિયો એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીને રહેલા છે વિશેષ આપણે તો એ જ્ઞાનને જાણી લેવું છે આત્માનો અનુભવ કરવો છે એટલે જ આપણે આ તિથિ તહેવારો એટલે આ મોટા પુરુષોની યાદી એના જીવનની કથાઓ એની અડગતાને જોતા આપણું મન પણ એવું બની જાય જાય આવી ધનભાઈ છે ધન ઘડી છે એવા સંતો મહાપુરુષોનો સંગ આપણને સૌને પ્રાપ્ત છે એ જ આપણા મોટા ભાઈનો ઉદય છે બોલો સદગુરુ જય